સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના શહેર જિલ્લામાં પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 499 થઈ ગઈ છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા દુકાનો ખોલવા અંગેના નિર્ણયને લઈને સુરતના ગ્રીન ઝોનમાં આવતા વિસ્તારોમાં દુકાન ખુલી છે, જ્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખરીદી કરી રહ્યા છે. સુરતના સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન, વરાછા એ ઝોન, અઠવા ઝોન, રાંદેર ઝોન, ઉધના ઝોન, કતારગામ ઝોન, આ સાતેય ઝોનના વિસ્તાર ક્વોરન્ટાઇન હેઠળ આવતા હોવાથી આજે આ વિસ્તારમાં દુકાનો ખુલ્લી નથી, જ્યારે અન્ય વિસ્તારોમાં દુકાનો ખુલ્લી છે. રવિવાર હોવાથી આજે દુકાન ઓછી ખુલ્લી જોવા મળી રહી છે, જ્યારે આ દુકાનો પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અમલ કરતા નજરે પડી રહ્યા છે. રેડ ઝોનમાં એક પણ દુકાન ખુલ્લી નથી, જ્યારે ગ્રીન ઝોનમાં આવેલી દુકાને ધીમે ધીમે ખુલ્લી હતી. દુકાનદારો દ્વારા પણ સર્કલ કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. વધુ આવેલા પોઝિટિવ કેસોમાં પાલિકાના SSI માર્શલ, આંગણવાડી વર્કર તેમજ SRPના જવાનો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા અમરોલીના અડીદનું સારવાર દરમિયાન મોત નિપજતા શહેર જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 15 થઈ ગયો છે. જો કે સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાની સારવાર લઈ રહેલા સિવિલ હોસ્પિટલના એક તબીબ સહિત 2 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 19 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.